हेलो विद्यार्थी मित्रों, आपने अगला लेक्चर में त्रण अंक की संख्या नो अभ्यास करियो। आज आपने हमें पाठ्यपुस्तक की शुरुआत करी। तमारो पाठ्यपुस्तक नो पेलो पेज आ टाइप नो छे, जो तेनी अंदर तमारे कुल 1 થી 14 प्रकरण नो अभ्यास करवानो छे। एमा तमारो पेलो चेप्टर छे क्यांथी छो। हवे तमने एम थतुं छे गणित मां आवो चेप्टर ક્યાંથી છો, તો તઈ તમને એમ કહેવા માંગે છે કે આપણે વસ્તુને કઈ સાઈડથી જોઈએ તો તે કેવી લાગે। વસ્તુને તમે સામેથી, બાજુએથી અને ઉપરથી જોઈ શકો તો તે તમને બધી બાજુએથી વસ્તુ એક જ હશે, પણ એ તમને કેવી લાગશે, અલગ અલગ। ચલો પાઠની શરૂઆત કરીએ। અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું। અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું। બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા, ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા। એ તો તમે પણ સ્કૂલમાં, તમને કોઈ ટીચરે કંઈક નવીન કામ આપ્યું હોય તો તમે બીજે દિવસે આવીને ખૂબ જ ઉત્સાહ હોય કે લાવ મને તારું ચિત્ર બતાવો, તું કેવું કરીને આવ્યો, એ રીતના। પરંતુ તે સમયે ખૂબ જ અંશુલે હસવાનું શરૂ કર્યું। તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો। અંશુલે કહ્યું, તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે, શું મોટર કાર। પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું। તેમણે બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો કેવા હતા, બંને જુદા જુદા। ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી। તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો। આ ધીરજ છે, તેણે મોટર કારનું ચિત્ર આ રીતના દોર્યું। એણે અગાસી પરથી જો મોટરને જોઈ હોય એ રીતના એણે ચિત્ર દોર્યું, અને અંશુલી સામેથી કારને જોઈ હોય એ રીતના ચિત્ર દોર્યું। બંને એક જ મોટરનું ચિત્ર દોર્યું હતું, પણ તો પણ કેવી હતી, અલગ અલગ। એ રીતના વસ્તુ એક જ હોય, પણ તમે તેને કઈ બાજુએથી જુઓ છો તો તમને કેવી દેખાય, અલગ અલગ। તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું જ હશે, જેમ કે જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય કે જુદી જુદી, તો તેનો જવાબ શું આવશે, જુદી જુદી। જો અહીંયા તમે એક ટેબલ જોઈ શકો, આ ટેબલને બાજુએથી જોતા આવું દેખાય છે, અને ઉપરથી જોતા તેનો મથાળાનો ભાગ એટલે કે આ ટાઈપનું દેખાય છે। નીચે કેટલાક ચિત્ર દોરેલા છે, જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો। અહીંયા તમે જોઈ શકો છો, આ કુકર છે, ચપ્પલ છે, કોઈ ફળનું છે, કબાટ છે, તો આ વસ્તુ આપેલી છે। હવે તમે તે ઉપરથી તમારે જોવાનું, તો કુકરને તમે ઉપરથી જોવો તો તેનું ખાલી ઉપરનું ઢાંકણનો ભાગ જ દેખાય, ચપ્પલ આ બીજ અને આ કબાટના ઉપરનો ભાગ। મહાવરાનો સમય, એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરશે, ડોક્યું કરે મેં કે જોવે છે, શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો। તો જો તમને શિક્ષક અહીંયા આગળ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તેવું દેખાય છે, અહીં કેટલાક ચિત્રો આપેલા છે। વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, એ વસ્તુને તમે ક્યાંથી જોવો, ક્યારેથી આવી દેખાય તે તમારે કહેવાનું છે। જો સીડી છે, ટેબલ છે, ખુરશી, પેન્સિલ, બસ, તો હવે તમારે આને તમે કઈ સાઈડથી જુઓ ત્યારે તે વસ્તુ આવી દેખાય તે તમારે કહેવાનું છે। તો સીડીને તમે બાજુએથી જુઓ તો આ રીતની દેખાશે, સામેથી જુઓ તો તમને ખાલી પગથિયા જ દેખાશે, ટેબલને તમે ઉપરથી જુઓ તો જ આવો ભાગ દેખાય ને, ખુરશીને બાજુએથી,
આ પેન્સિલ ને ઉપર નો ભાગ છે અને બસ ને બાજુ થી જોવો તો તમને બારી ને બધું દેખાય એ ટાઈપ કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્ર દોરો મથાળા મીન્સ કે ઉપરના ભાગના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહો એટલે કે એક વસ્તુ કઈ છે એ બોલવાનું કહો તો અહીં તમે જોઈ શકો છો આ ગોળ દોર્યું છે વજન્ય દોર્યું છે વજન્ય મીન્સ કે વજન કાઢો આના મથાળાનો ભાગ છે આ પલંગ છે હવે આ રીતના તમે વસ્તુઓને અલગ અલગ બાજુએથી જુઓ તો તમને અલગ અલગ દેખાય હવે વાત આવી છે રંગોળી તમે ક્યારે રંગોળી બનાવી છે મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત એટલે કે પેટર્ન રંગોળી બનાવે છે ભાત પેટર્નની સિટી છે હું મીનાક્ષી છું હું તમિલનાડુની પત્ની છું અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ એ પણ સ્ટેની ટપકાનો ઉપયોગ કરીને તે બનાવીએ છીએ તો તમને થાય કે ટપકાનો ઉપયોગ કરીને પણ રંગોળી બની હા મિત્રો ટપકાનો ઉપયોગ કરીને પણ રંગોળી બની જો અહીંયા મેં ગોળ પર એક રંગોળી દોરી છે મેં 1-1 સેન્ટીમીટરના ટપકા દોરી લીધા તમે આ રીતના ટપકાનો કોઈ સ્પેસિફિક ભાગ લઈને રંગોળી બનાવી શકો છો હું તમને ચોકડીમાં બતાવું છું આ ચોરસમાં ભૌમિતિક ડિઝાઇન દોરેલી છે આ વેલ ટાઈપની રંગોળી દોરેલી છે ટપકાનો ઉપયોગ કરીને પછી એક ચોરસ આ સર્પાકાર ડિઝાઇન બનાવી છે એ રીતના પછી તમે ચોરસ લંબચોરસ ત્રિકોણ એવા અલગ અલગ આકારો પણ દોરી શકો ટપકાનો ઉપયોગ કરીને પછી ટપકાનો ઉપયોગ કરીને હોળી છે પતંગ છે પાંદડું તારો ફૂલ માટલું આ બધું પણ બનાવી શકો જોઈ લો હવે ત્યાર પછી છે જેવા સાથે તેવા અમીના એક દિવસ ચિત્રકારને મળે તમે મારું ચિત્ર દોરી શકશો હા જરૂર હું તેની કેટલી કિંમત લઉં તો એ કહે કે હું તેની કિંમત 200 રૂપિયા લઉં છું થોડા સમય પછી પેઇન્ટરે તેનું ચિત્ર બતાવ્યું અમીના તને આ કેવું લાગ્યું પણ આ તો માત્ર અડધું જ છે બીજું અડધું બરાબર આવું ક્યાં મળશે તું સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો મૂકો હવે મને મારા પૈસા મળશે અમીનાએ તેને 100 રૂપિયાની નોટ આપી પરંતુ આ તો અડધો જ પૈસા છે બીજા અડધા બરાબર આવા જ છે તેથી પૂરા પૈસા મેળવવા માટે હવે નોટની બાજુમાં અરીસો મૂકો એમ કહીને તે હસે છે જો બે સરખા ચિત્રમાં કોઈ પણ ચિત્રના સરખા ભાગ પાડી શકતા હો તો એ ચિત્રની બાજુમાં તમે અરીસો મૂકો આ રીતના તો તમને સેમ એવું જ ચિત્ર દેખાય બરાબર ને આ એ એવું કહેવા માંગે છે પેઇન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા જેમાં તેણે વસ્તુનો અડધો ભાગ દોર્યો હતો અને બીજા એક અડધા ભાગમાં શું મૂકતો હતો દર્પણ એટલે સામેને એવું જ ચિત્ર પાછું સેમ મળવાનું છે તમે એ જોઈ શકો છો બટરફ્લાય દીવો બિલાડીનું મોઢું સ્ટાર માછલી આ બધા ચિત્રો અડધા અડધા દોરેલા છે અડધા તમારી જાતે પૂર્ણ કરવાના છે અને અહીંયા તમે જાતે અરીસો મૂકીને ટ્રાય કરશો તો તમને સામે એવું જ ચિત્ર દેખાશે પણ આવો બધા ચિત્રમાં થતું નથી જે ચિત્રના બે સરખા ભાગ થઈ શકે તે જ ચિત્રમાં આવું થઈ શકે નીચેના ચિત્ર દોરવામાં આપણે પેઇન્ટરની યુક્તિ વિચારે એવું થઈ શકશે જો આ અળસિયું છે કપ છે આ ધ્વજ છે તો આમાં તમે પછી અરીસો મૂકો તો સામે તમને એવું દેખાય નહીં કારણ કે આ ચિત્રના બે સરખા ભાગ થઈ શકતા નથી જે વસ્તુનો બરાબર તેવો અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્ર દોરવાનું જો પેઇન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં તો તેને આખું ચિત્ર દોરવું જ પડે હવે હું તમને થોડાક ઉદાહરણ બતાવું છું દર્પણમાં અડધો ભાગ એટલે કે અરીસામાં મૂકો તો અડધો ભાગ તમને એવો દેખાય એવા અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે તે તમે સમજો છો અહીંયા ત્રિકોણ છે તો આમાં દેખાશે આ જે ટપકાવાળી લાઈન છે ત્યાં શું મૂકેલો છે અરીસો આમાં પણ દેખાશે આમાં નહીં દેખાય કારણ કે બંને ભાગ સરખા નથી આમાં દેખાશે ચોરસમાં કારણ કે બંને ભાગ કેવા છે સરખા આમાં પણ દેખાશે ઝાડ ઝાડમાં ના દેખાય બી એબીસીડીના મોસ્ટ ઓફ અક્ષરના બે સરખા ભાગ થાય પછી ટીમાં પણ થશે
આમાં થશે નહીં કારણ કે બે સરખા ભાગ નથી. જો લાઈન સીધી હશે તો થઈ શકે, આમાં પણ ના, આમાં હા, એમમાં થઈ શકે, આમાં થઈ શકશે હા, આમાં થઈ શકે નહીં કારણ કે બે સરખા ભાગ નથી અહીંયા નહીં. હવે તમને એવા બીજા કેટલાક વધુ ચિત્રો દોરો, તે તમારે જાતે દોરવાના છે. જો અહીં દોરેલા છે, ત્રિકોણ છે, આના ભાગ થઈ શકશે, આ પ્લસ જેવી નિશાની છે અને આ એબીસીડી નો કયો ભાગ છે? વી. ટપકા વાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો. હવે અહીંયા તમારે કેવું કરવાનું છે, અહીંયા તમારે જાતે કરવાનું છે કે બે ચિત્રના અડધા ભાગ થઈ શકશે કે નહીં. તો આ કાંસકો છે, એમાં થઈ શકશે એટલે હા, આમાં પણ થઈ શકશે હા, આ એ છે એમાં પણ થઈ શકશે, આ કાતર એમાં ના થઈ શકે. એટલે જો અહીંયાથી આડી લીટી કરો તો ના અને ઊભી લીટી કરો તો હા, નાના બે જવાબ થશે. બટનમાં હા, કીટલીમાં ના, પેન્સિલ હા, કપ છે એમાં ના. આ રીતના અલગ અલગ ચિત્રો આપેલા છે, તે તમારે જાતે કરવાનું રહેશે. અક્ષરોના અડધા ભાગ પરથી તમે અક્ષરોનું અનુમાન કરી શકશો. એબીસીડીના ઘણા બધા અક્ષરો જે તમે ખાલી બોર્ડ ઉપર અડધો અક્ષર જુઓ તો તમને ખબર પડી જાય કે આ અક્ષર આ જ છે. જો આ કયો છે? એ. આ છે એટલે સી. આ શું છે? એચ. યુ. બી. એક્સ. આવા અક્ષરોના ઉપયોગ કરીને આપણે એવા શબ્દો પણ બનાવી શકીએ કે જેના અડધા ભાગ બરાબર તેના જેવા જ હોય. આખા શબ્દ પણ બની જાય. જો આ એચ ઓ ડબલ્યુ એટલે કે હ, ડબલ્યુ એ એક્સ મીન્સ કે વેક્સ, સી ડબલ ઓ કે ઈ ટી મીન્સ કે કુકડો, ડી આઈ સી ઈ એટલે કે ડી. અને તમારે એક ગરીબ પ્રવૃત્તિ કરવાની છે, મીન્સ કે બિલાડીનું મોઢું બનાવવાનું છે. હવે હું તમને બિલાડીનું મોઢું કેવી રીતે શીખવીશ એ તો આપણે સ્કૂલે મળીએ ત્યારે હું તમને સામે શીખડાવીશ. તો આ પાઠમાં તમારે વસ્તુ તમે કઈ સાઈડથી જોવો એનો તમારે અભ્યાસ કરવાનો છે. આગળનું આપણે